કેમ છો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિના ત્રીજા લેક્ચરની અંદર આપણે હવે પાંચમો દાખલો જોઈએ નિત્ય સમ અને સૂત્રોની પ્રેક્ટિસ માટે આપણે દાખલા ગણીએ છીએ તો એક્ઝામ્પલ નંબર ફાઈવની અંદર કોટ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ તો આપણે વન પ્લસ સાઈન ઠીટા ઇન્ટુ વન માઇનસ સાઈન ઠીટા છેદમાં વન પ્લસ કોસ્ટ ઠીટા વન માઇનસ કોષ ઠીટાની કિંમત શોધવાની છે તો અગાઉ દાખલામાં અભ્યાસ કર્યો પ્રમાણે કોટ ઠીટા એક ત્રિકોણમિત્તીય ગુણોત્તર આપણને આપેલો છે તેના પરથી આપણે બાકીના બે ત્રિકોણમિત્તીય ગુણોત્તર સાઈન અને કોષની કિંમત શોધી આપેલ કિંમતમાં મૂકી દઈએ અને સાદરૂપ આપીએ એટલે આપણને કિંમત મળી જાય તો કેવી રીતે આપણે કોટ ઠીટા પરથી સાઈન અને કોષ શોધીશું તો પહેલાં લખીએ કોટ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ હવે કોટ ઠીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર સાતના છેદમાં આઠ ગુણોત્તરને કે સ્વરૂપે લખીએ પાસેની બાજુ ત્રિકોણ દોરીએ તો આપણે સમજી શકીએ કે પાસેની બાજુ કોને લઈશું અહીંયા ત્રિકોણ એ આપણે રાખીએ અને અહીંયા આપણે આને ઠીટા કહીએ તો આ બીસી પાસેની બાજુ થાય અને એ બી સામેની બાજુ થાય સાત કે છેદમાં આઠ કે એનો મતલબ એવો થયો કે બીસી બરાબર સાત કે અને એ બી બરાબર આઠ કે હવે એ મૂકી દે કિંમત અહીંયા આઠ કે અહીંયા સાત કે આ ત્રીજી બાજુની આપણે જરૂર પડે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રિકોણ ABC માં ખૂણો બી નેવ છે પાયથાગોરસ પ્રમાણે એ સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર

કે સ્ક્વેર એસી સ્ક્વેર એટલે કે એસી સ્ક્વેર બરાબર એકસો તેર કે સ્ક્વેર માટે એસી બરાબર અંડર રૂટ એકસો તેર કેનું વર્ગ નીકળે એકસો તેરનું નીકળે નહીં હવે આપણને અહીંયા એસી મળી ગયો સાઈન શોધીએ તો સાઈન ઠીટા બરાબર સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ એટલે એબી અને કર્ણ એટલે એસી સી એ કિંમત કેટલી તો કે આઠ કે અને અંડર રૂટ એકસો તેર કે કે ઉડી ગયા એટલે આઠ છેદમાં અંડર રૂટ એકસો તેર આ આપણને સાઈન ઠીટા મળી ગયા એવી રીતે આપણે કોષ ઠીટા શોધવાનો તો કોષ ઠીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ એટલે જોઈ શકાય છે કે બીસી છેદમાં એસી બીસી એટલે સાત કે આ એકસો તેર કે ફરીથી કેવડી ગયા એટલે આપણી પાસે કોષીટાની કિંમત કોટા બરાબર સાતના છેદમાં અંડરઉડ એકસો હવે આપણે જે વસ્તુ શોધવાની છે એની કિંમત લખીએ વન પ્લસ સાઈન ઠીટા વન માઇનસ સાઈન ઠીટા વન પ્લસ કોસ્ટ ઠીટા વન માઇનસ કોસ્ટીટા ચલો કિંમત મૂકીએ વન પ્લસ સાઈન ઠીટાની કિંમત આઠ છેદમાં રૂટ એકસો તેર વન 8 આઠ છેદમાં રૂટ એકસો તેર નીચે એવી રીતે વન પ્લસ કોસ્ટ જેન કિંમત સાત છેદમાં રૂટ એકસો તેર વન માઇનસ સાત છેદમાં રૂટ એકસો ને તેર વિદ્યાર્થી મિત્રો આનું રૂપ આપીને પણ તમે કિંમત મૂકી શકો અત્યારે આપણે

એકસો તેર રૂટ એકસો તેર માઇનસ સાત છેદમાં રૂટ એકસો તેર અહીંયાથી રૂટ એકસો તેર ઉડી જશે એટલે ઉપર શું વધ્યું એકસો તેર વર્ગમૂળમાં પ્લસ આઠ બીજા કોષમાં એકસો તેર વર્ગમૂળમાં માઇનસ આઠ એવી રીતે નીચે એકસો તેર પ્લસ સાત એકસો તેર માઇનસ સાત હવે તો જોઈ શકતા તફાવત ની રીત થાય છે એટલે રૂટ એકસો તેરનો સ્ક્વેર માઇનસ આઠનો સ્ક્વેર છેદમાં એવી જ રીતે રૂટ એકસો તેરનો સ્ક્વેર માઇનસ સાતનો સ્ક્વેર ચલો રૂટ એકસો તેરનો સ્ક્વેર એકસો તેર ઇઠ્યુંઠ્યું ચોસઠ એ રીતે નીચે એકસો તેર માઇનસ ઓગણપચાસ હવે તમે સમજી શકો છો કે એકસો તેરમાંથી ચોસઠ કાઢવાના તો અહીંયા લઈએ સમજો એકસો તેરમાંથી આપણે ચોસઠ લેવા છે તો અહીં તેર થયા અહીં ઝીરો થશે તેરમાંથી ચાર જાય તો નવ દસમાંથી છ જાય તો ચાર કેટલા વધ્યા ઓગણપચાસ એવી રીતે એકસો તેરમાંથી ચોસઠ ઓગણપચાસ જશે એટલે કેટલા રહેશે ચોસઠ તો તમારો આન્સર થયો કોગણ પચાસ છેદમાં ચોસઠ તમે પહેલાં અહીંયા તફાવતની રીતનો ઉપયોગ કરી દો અને પછી કિંમત મૂકો તો પણ તમારો જવાબ આવી જાય તો અહીંયા આપણે એક દાખલો પૂરો કર્યો હવે આપણે બીજો એક દાખલો લઈએ શું કહે છે જુઓ ત્રણ કોટે બરાબર ચાર હોય તો આ આપેલ કિંમત છે એ સમાન છે કે નહીં તે ચકાસો બરાબર તો પહેલાં આપણે ત્રણ કોટે ત્રણ કોટ એ બરાબર ચાર તો કોટે બરાબર ચારના છેદમાં ત્રણ હવે અહીંયા જુઓ ડાબી બાજુની અંદર ટેન છે તો કોટ પરથી ટેન મળી જાય આપણને પણ જમણી બાજુ આપણને કોસ અને સાઈન છે તો પહેલાં આપણે ત્રિકોણનો ઉપયોગ કરીશું પેલા કોટ એટલે શું થશે તો કે હમણાં કરીએ પ્રમાણે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર અહીંયા ચાર કે છેદમાં ત્રણ કે ચલો ફરીથી હમણાં કહીએ પ્રમાણે ત્રિકોણ નામ આપી દઈએ એ બી સી એ આપણો ખૂણો છે ચલો ચાર કે છેદમાં ત્રણ કે પાસેની બાજુ એટલે એ થશે અને સામેની બાજુ એટલે બીસી થશે એટલે કે એ બીની કિંમત આવી ચાર કે અને બીસીની કિંમત આવી ત્રણ કે ચલો પાયથાગોરસ વાપરીએ ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર નેવ છે પાયથાગોરસ પ્રમાણે एबी स्क्वेर प्लस बीसी स्क्वेर बराबर एसी स्क्वे ए किमत कितनी तो के चार के बीसी के तो के। बराबर एसी स्क्वेर सोल के स्क्वेर नाइन के स्क्वेर पच्चीस के स्क्वेर बराबर एसी स्क्वेर

છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે ચાર આપણને ટેન એ ની કિંમત મળી ગઈ હવે આપણે સાઈન શોધીશું સાઈન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે ત્રણ કે કર્ણ એટલે પાંચ કે ત્રણના છેદમાં પાંચ તો આ કિંમત મને સાઈન એ મળી ગઈ એવી રીતે આપણે કોસ એની કિંમત શું છું કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કેટલી તો કે ચાર કે આ પાંચ કે ઉડી ગયા ફાઇનલી આપણને કોશે મળ્યો ચારના છેદમાં પાંચ તો આ રીતે બધી કિંમતો શોધ્યા બાદ હવે નક્કી કરવાનું છે એમાં ડાબા અને જબા આપણે કરશું ડાબી બાજુ બરાબર વન માઇનસ ટેન સ્ક્વેરે નીચે વન પ્લસ ટેન સ્ક્વેરે વન માઇનસ ની કિંમત ત્રણ છેદ માં સોળ નવ 3 માં સોળ લસા લઈ એટલે સોળ માઇનસ નવ છેદ માં નવ સોળ પ્લસ નવ છેદ માં સોળ 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 ઉડી ગયા પહેલાં તો સોળમાંથી નવ જાય તો સાત અને સોળનો નવ પચીસ તો આપણી આ ડાબી બાજુ છે એની કિંમત આવી સાતના છેદમાં પચીસ હવે આપણે જમણી બાજુની કિંમત શોધીએ જમણી બાજુ તરફ આપણી પાસે છે કોસ સ્ક્વેરે માઇનસ સાઈન કોસની કિંમત આપણી પાસે ચારના છેદમાં નો સ્ક્વેર આની કિંમત ત્રણના છેદમાં પાંચ નો સ્ક્વેર સોળના છેદમાં પચીસ નવના છેદમાં પચીસ પચીસ લસા સોળ માઇનસ નવ સાતના છેદમાં પચીસ હા આપણી જમણી બાજુ આમ બંને પરથી કહી શકાય કે ડાબા બરાબર જવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે આપણને ત્રણ કોટે બરાબર ચાર આપ્યા હતા એની મદદથી કોટે લાવ્યો કોટે પરથી ત્રિકોણનો ઉપયોગ કરી એસીની કિંમત શોધી એસી પરથી ત્રણેય બાજુ મળી ગઈ એટલે ટેન સાઈન અને કોસની કિંમત શોધી જે તે કિંમતો આપણે ડાબા અને જબામાં મૂકી બંને જવાબ સરખા લાવ્યા તેથી કહી શકાય કે બંને સમાન છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો દાખલાનો અભ્યાસ કર્યો હવે એના પછીનો દાખલો સાતમો દાખલો શું કહે છે ત્રિકોણ છે પીઆર અને ક્યુઆરનો સરવાળો પચીસ સેન્ટીમીટર જો PQ પાંચ સેન્ટીમીટર હોય તો આ ત્રણ ત્રિકોણ મિતિ sin સાઇન પી P tan P શોધો તો કોઈ પણ દાખલો અત્યારે હાલ જે આપણે ગણી રહ્યા છીએ અંદર એક વસ્તુ યાદ રાખજો કે ત્રિકોણ માં ત્રણ બાજુઓના માપ આપણને મળી જાય તો ગમે તે વસ્તુ આપણે શોધી શકીએ ત્રણે ત્રણ બાજુના માપ મળી જવા જોઈએ તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ કે ત્રિકોણ પીક્યુઆરમાં આરમાં સમજો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુ કાઠ ખૂણો કીધો છે ક્યુ હવે આપણને પીક્યુનું માપ આપી દીધું છે પાંચ તો પીક્યુનું પાંચ મૂકી દઈએ પણ આપણને પીઆરને ક્યુઆરનો સરવાળો આપ્યો છે કીધું નથી પીઆર કેટલો ક્યુ આર કેટલો તો ધારી લઈએ કે ધારો કે qr બરાબર એક્સ હવે pr પ્લસ ક્યુઆર બરાબર 25 પીઆર પ્લસ એક્સ બરાબર પચીસ માટે pr બરાબર 25 માઇનસ એક્સ તો આની કિંમત આવી 25 માઇનસ એક્સ આની આપણે એક્સ ધારી હવે આમાં પાયથાગોરસનો ઉપયોગ આપણે કહીએ ત્રિકોણ માં ખૂણો ક્યુ બરાબર નેવશે પિક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર બરાબર પીઆર સ્ક્વેર પાયથાગોરસ વિદ્યાર્થી મિત્રો નહીં આવડે તો દાખલા આપણને આવડવાનો નથી સમજી લેજો પિક્યુ એટલે પાંચનો સ્ક્વેર ક્યુઆર એટલે એક્સનો સ્ક્વેર પીઆર એટલે પચીસ માઇનસ એક્સ હોલ સ્ક્વેર અહીંયા પણ તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ દ્વિપદીના વર્ગનું વિસ્તરણ અહીંયા જોઈ શકો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ હું કરું છું તમે લોકો શીખી લેજો પાંચનો વર્ગ પચીસ એક્સનો વર્ગ એક્સ અહીંયા બે પદો વચ્ચે તફાવત અથવા પ્લસ હોય તો અહીંયામાંથી ત્રણ પદ બનશે પહેલાં પદનો વર્ગ થશે છેલ્લા પદનો વર્ક થશે અને વચ્ચે આ બે પદના ગુણાકારના ડબલ થશે તો પચીસનો વર્ગ છસો પચીસ માઇનસ પચીસ ગુણ્યા એક્સ પચીસ એક્સ એના ડબલ પચાસ એક્સ અને છેલ્લા પદનો વર્ગ એક્સ સ્ક્વેર છેલ્લું પદ વધતાં અહીંની નિશાની મધ્યમ પદમાં આવે પહેલાં પદનો વર્ગ મધ્યમ મધ્યમપદની નિશાની નિયમના બે પહેલું બીજું પદ છેલ્લા પદનો વર્ગ આ દ્વિપદીના વર્ગના વિસ્તરણની વાત થઈ એક્સ સ્ક્વેર એક્સ બંને બાદ સમાન છે ઉડી ગયા પચાસ એક્સને આ બાદ લાવી દો અને પચીસને પેન બાર લઈજો એટલે પચાસ એક્સ પ્લસ થઈ જશે છસો પચીસ માઇનસ પચીસ છસો પચીસમાંથી પચીસ જાય એટલે કેટલા વધે છસો પચાસ એક્સ એક્સ માર્ગ જો શોધો હોય તો છસો છેદમાં પચાસ વિંડો ગયો વિન્ડો ગયો બાર પંચાન સાહીઠ એટલે એક્સ બરાબર મને કેટલા મળી ગયા બાર મળી ગયા હવે આપણી પાસે એક્સ એટલે કોણ તો કે ક્યુઆર આના પરથી થશે કે ક્યુઆર બરાબર બાર હવે આપણે પીઆર શોધવો છે તો પી બરાબર પચીસ માઇનસ એક્સ પચીસ માઇનસ બાર એટલે કે તેર તો પીઆર બરાબર કેટલા મળ્યા આપણને તેર આમ આકૃતિ પ્રમાણે જે કિંમતો શોધી એ લખી નાખીએ આપણે કે પિક્યુ પાંચ આપેલો હતો ક્યુ આપણે બાર શોધ્યો અને પી બરાબર કેટલો થયો તેર એકમ સેન્ટીમીટર છે એટલે આપણે એને સેન્ટીમીટર એકમ તરીકે લખવાનું હવે મારે શોધવું છે સાઇન પી આવું ઈઝી થઈ ગયું કામ સાઈન પી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ ચલો પી માટે આ પી માટે ધ્યાન આપજો આકૃતિ પર ફોકસ કરો પી માટે સામેની બાજુ એટલે ક્યુઆર અને કર્ણ એટલે પી આર એક્સ એટલે બાર ક્યુઆર એટલે બાર અને છેદમાં તેર આ મને મળી ગયો સાઇન પી હવે મારે શોધવાનો છે કોસ પી કોસ પી બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે પિક્ક્યુ થશે કર્ણ એટલે પીઆર થશે પિક્ક્યુ એટલે આપણા માટે પાંચ પીઆર એટલે તેર તો તમારો જવાબ થશે પાંચના છેદમાં તેર આપણને ટેન પી પૂછે છે ટેન પી બરાબર સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે ક્યુઆર છેદમાં પિક્યુ ક્યુઆર એટલે આપણા માટે બાર અને છેદમાં પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણે ત્રણ ત્રિકોણવિધે ગુણોત્તર આપણે શોધાઈ ગયા અહીં તમે જોઈ શકો છો એક જ પ્રકારની પેટર્ન છે કે આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓ ગમે તે રીતે મેળવવાની અને એ માટે જરૂરી જે માહિતી હોય આપણને રકમમાં આપેલી જ હોય તો હવે એક છેલ્લો દાખલો લઈને આજની વાત આપણે પૂરી કરશું હવે એક બીજો દાખલો લાસ્ટ આ આજના લેક્ચરનો કે સાઈન એ બરાબર એક તત્યાંશ હોય સમજજો બરાબર સાઈન એ બરાબર જો એક તત્યાંશ હોય તો આપણને આ જે કિંમત છે એની કિંમત શોધવાનું કીધું તો હું સાઈન પરથી કો શોધીશ કોસેક્સ શોધીશ ટેન શોધીશ એક્સ શોધીશ અને બધી કિંમત અંદર મૂકી દઈશ તો એ શોધવા માટે મારે ત્રિકોણનો સહારો લેવો પડે તો અહીંયા પહેલાં એકના છેદમાં ત્રણ મૂકી દઉં સાઈનનું સૂત્ર મૂકી દઉં સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે એક ત્રિકોણ દોરીએ જેમાં એ બી અને સી આ એ આપણા માટે ખૂણો છે બરાબર છે તો એ માટે સામેની બાજુ એટલે શું લઈશું આપણે બી સી અને કર્ણ શું લઈશું એસી અહીંયા એક એક્સ છેદમાં ત્રણ એક્સ એવું કહી દઈએ માટે બી બરાબર એક એક્સ ને એસી બરાબર ત્રણ એક્સ ફરીથી પાયથાગોરસનો ઉપયોગ કરીએ એ બી શોધવાનો છે મૂળ કાઢીએ આપણે હવે આઠનો વર્ગમૂળ નીકળે ને એટલે રૂટ એટ એક્સ રૂપ સાદુરૂપ આપવું હોય તો ટુ રૂટ ટુ થાય જે અનુકૂળ લાગે કિંમત વાપરીશું આપણે સારું હવે આપણે વિદેશ વધીએ પહેલાં કોસ ચલો એની પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે એસી એ બીની કિંમત ટુ રૂટ ટુ એક્સ છેદમાં એસીની કિંમત ત્રણ એક્સ 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 ઉડી ગયા ટુ રૂટ ટુ બાય થ્રી આપણને કોસ એ મળી ગયો હવે બીજો વિધિ કોશેક એ હવે આપણે જાણીએ છીએ કોશેક એ સાઈનનો વ્યસ્ત છે અગાઉ મેં તમને શીખવાડી દીધું છે બરાબર તો આપણું જે સાઈન છે એક તત્યાંશ છે એટલે એનો વ્યસ્ત થશે ત્રણ એટલે આપણને ડાયરેક્ટલી મળી ગઈ કિંમત કોશેક એની કિંમત ત્રણ સૂત્રની મદદથી પણ શોધી શકીએ અહીંયા આપણે સંબંધની મદદથી શોધ્યું હવે ટેન એ ટેન એ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ એટલે બીસી પાસેની બાજુ એટલે એ બી ચલો બીસીની કિંમત એટલે એક્સ અને એ બીની કિંમત ટુ રૂટ ટુ એક્સ એટલે આવડી ગયા એટલે વન અપોન્ટ ટુ રૂટ ટુ આ ટેન એ હજુ આપણે એક ચોથી કિંમત છે જે કોસેક સેક એ છે જે આનો વ્યસ્ત થાય સેક એ બરાબર આનો વ્યસ્ત થશે થ્રી અપોઈન્ટ ટુ રૂટ ટુ તમે હવે સમજી ગયા વ્યસ્ત સંબંધો તમે અહીંયા કર્યો હવે જે મારે કિંમત શોધવાની છે લખો છો કોસ એ ઇન્ટુ કો સે કે પ્લસ ટેન એ ઇન્ટુ સે કે બરાબર કરી કૌશ કરી આપો એટલે ધ્યાનમાં આવે કિંમતો મૂકવાની કોશેની કિંમત ટુ રૂટ ટુ અપોન થ્રી કોશેક એની કિંમત ત્રણ ટેન એની કિંમત વન અપોન ટુ રૂટ ટુ અને સેક એની કિંમત થ્રી અપોન ટુ રૂટ ટુ પહેલાં તો ત્રણ ત્રણ ઉડી ગયા એટલે અહીંયા આપણી પાસે વધ્યા ટુ રૂટ ટુ છેદમાં વધે એક પ્લસ ઉપર થશે ત્રણ એકું ત્રણ અને આનો ગુણાકાર થશે આઠ આને આપણે રૂટ એટ કહી શકીએ અપોન એટ પશે એટ રૂટ એટ પ્લસ થ્રી અપોન એટ જો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો જો આપણે આ જ રીતે આગળ વધીએ અને આમાં સાદરૂપ આપીએ અહીંયા ને અહીંયા તો આઠ દુ સોળ રૂટ ટુ પ્લસ થ્રી અપોન એટ પણ લખાય આમાં પણ એ થઈ શકે કે છેદમાં આઠ આઠ આમાં બે નીકળે ટુ રૂટ ટુ પ્લસ થ્રી આઠ દુ સોળ રૂટ ટુ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કે દાખલા આપણે ગણ્યા એ ત્રિકોણ મિત્તીય ગુણોત્તરના સૂત્રોની સમજ અને પ્રેક્ટિસ મેળવવા માટે છે તમે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણજો તો જ પ્રેક્ટિસ થશે સૂત્રો યાદ હશે તો જ તમે દાખલા ગણી શકશો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગલા થોડાક દાખલાની પ્રેક્ટિસ કરશું અને થોડા સૂત્રો પણ સમજશું થેન્ક યુ વેરી મચ